આયુર્વેદ, જેને સામાન્ય રીતે પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ એ આપણા શરીરને સ્વસ્થ રાખવાનું પ્રાચીન શાસ્ત્ર છે અને તેના નામ પ્રમાણે તે આયુ એટલે કે વ્યક્તિના આયુષ્યનું શાસ્ત્ર છે. આશરે 5000 વર્ષ પહેલા આયુર્વેદનો વિકાસ થયો હતો, જેમાં શરીરના જુદા જુદા રોગો વિશે અને તેના ઉપચારો વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા, પરંતુ આજના જમાનામાં નરિયા એટલે કે તંદુરસ્ત રહેવું પણ ઘણું મુશ્કેલ છે. સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય, અને જો વિકાર થઈ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનો મુખ્ય હેતુ જ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું અને તેના શરીરના વિકારોનું શમન કરવાનું છે. આજે મોટાભાગના લોકો કોઈને કોઈ વિકાર, બીમારી કે રોગથી પીડાઈ રહ્યા છે. પછી તે રોગનું પ્રમાણ વ્યક્તિની જીવનશૈલી અને આહાર વિહાર મુજબ ઓછું વધતું હોઈ શકે છે. સામાન્ય રીતે આયુર્વેદ વાત, પિત્ત અને કફ એ 3 તત્વો પર વધુ ભાર મૂકે છે. જે વ્યક્તિની જેવી પ્રકૃતિ, તેને તે તત્વ મુજબના રોગ થવાની શક્યતા વધુ. આ સિવાય વ્યક્તિનો આહાર અને વિહાર પણ ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. લોકો આજે બજારની ખાણીપીણી વધુ પસંદ કરે છે, અને તેને કારણે ઝેરી તત્વોનું પ્રમાણ વધતા શરીરમાં ધીમે ધીમે ટોક્સિનનું પ્રમાણ પણ વધતું જાય છે. આ બધા જ ટોક્સિનને એક સાથે બહાર કાઢી દે એવી કોઈ પદ્ધતિ નથી. સવારે પેટ સાફ થાય તો પણ આ ટોક્સિન શરીરમાંથી દૂર થતા નથી, અને પરિણામે વ્યક્તિ કોઈ રોગનો શિકાર બને છે. દર્દ થોડું ઘણું હોય ત્યારે તે બહુ ધ્યાન નથી આપતો અને બજારમાં મળતી પેન કિલર દવાઓ લઈ લે છે, પરંતુ જ્યારે દર્દ વધી જાય ત્યારે તેને પોતાની ભૂલનું ભાન થાય છે અને પછી તે કોઈ ડાક્ટર કે વૈદ્ય પાસે સારવાર માટે દોડી જાય છે. જૂના જમાનાથી જ લોકો વનસ્પતિ, ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઈલાજ કરતા આવ્યા છે. લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે, પરંતુ જો જાણકારી ન હોય અને લેવામાં આવે તો દેશી દવાઓથી પણ નુકસાન થઈ શકે છે, અને તેથી જ જૂના રોગમાં કોઈ વૈદ્યની સલાહ લઈને દવા કરવી જ હિતાવહ છે. ઘણા આઠીલા રોગો પણ આયુર્વેદ દ્વારા મટી ગયા હોવાના ઉદાહરણો છે, પરંતુ તેના માટે નિયમિત દવા લેવાનું અને યોગ્ય આહાર વિહારનું પણ પાલન કરવું ઘટે.